માલધારીઓના પ્રશ્નોને લઈને કામરેજ ચાર રસ્તા ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાતા કોંગ્રેસ સમિતિ માલધારીઓની પડખે આવી હતી, જેથી ધરણા પર બેઠેલા તમામ કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। હાલમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે જમીનો પર કબજો કરી ચલાવવામાં આવતા પશુના તબેલા ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે આ કામગીરીને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। કામરેજ કોંગ્રેસ સમિતિ માલધારીઓની પડખે આવી છે અને માલધારીઓના પ્રશ્નોને લઈને કામરેજ ચાર રસ્તા ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે માલધારી સમાજની હવે માંગ છે કે તેમની ગોચરની તમામ જમીન ખાલી કરી આપવામાં આવે, માલધારી સમાજને નવી વસાહત ફાળવવામાં આવે, તેમજ 1956 મુજબના જીઆર પ્રમાણે જૂની મિલકતની જમીન યથાવત રાખવામાં આવે। જો કે હજુ પણ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે, ત્યાં તો કામરેજ પોલીસ દ્વારા ધરણા પર બેઠેલા તમામ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। કાલે પરમ દિવસે 10 વાગે મેં મામલતદારમાં માંગણી કરી હતી, પરમિશન માંગી હતી, મને પરમિશન આપી નથી। અત્યારે અમે માલધારીના ન્યાય માટે એક આંદોલન કરી રહ્યા છે। અમારો કોઈ ખોટો ઈરાદો નહીં હતો, અમારા કોઈ ખોટા સૂત્રોચ્ચાર નહીં હતા, માલધારીના હકની લડાઈ હતી, એ લડાઈ લડવા માટે અમે આગળ આવ્યા છીએ। કોંગ્રેસ પક્ષ માલધારીઓની સાથે છે અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે, કામરેજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે ભગવાનભાઈ ભીખાભાઈ ભરવાડના નાતે મારે માલધારીની આવે વેદનામાં મારે આગળ આવવું પડ્યું છે। હું આગળ આવ્યો છું, મેં બેસવાનું નક્કી કર્યું છે, પણ આ સરકાર કોઈ દી પણ પોતાના હક માટે બેસવા દેવાની નથી, આ સરકાર સામે લડવું પડશે। મારી માત્ર માંગણી એટલી છે કે અમારા જે શહેરોમાં જે માલધારી વસાહત છે, તે માલધારી વસાહત શહેરમાં નથી, શહેર માલધારી વસાહત સુધી પહોંચ્યું છે। ગૌચરો ખાલી કરાવો, ગાયો રોડે રખડતી અમે બંધ કરાવી દેશું, ખાલી તમે ગૌચરો ખાલી કરાવો। આ રીતના દામનશાહી આ સરકારમાં આ રીતના આવું ચાલવાનું છે, જ્યાં સુધી તમે જાગશો નહીં ત્યાં સુધી આ પોલીસ जगदीश भरवाड़, RN News, कामरेज।